જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાત પાક્ષિક 1 જૂન 2018, આ છે એનો પાર્ટ 1. નેક્સ્ટ વિડીયોમાં આપણે અન્ય પાર્ટ વિશે ચર્ચા કરીશું. વિડીયોની PDF ફાઇલ માટે, ડેલી કરંટ અફેર્સના વિડીયોની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામ, વોટ્સઅપ કાં તો ફેસબુક પેજને જોઇન કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં આપેલી છે ઓલરેડી. હવે આપણને ખબર છે કે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ, અને એ દિવસથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. અને પાછલી તમે જેટલી પરીક્ષાઓ જોઈ હશે એની અંદર ગુજરાત સરકારની પરીક્ષાની અંદર તાલુકા અને જિલ્લા વિશે પૂછતા રહ્યા છે. હવે તાલુકા અને જિલ્લા કયા પૂછે છે, જે ચર્ચામાં હોય છે. અને આ વખતે જે ચર્ચામાં રહેલા જેટલા તળાવોની વાત કરીએ કે જ્યાં જ્યાં આ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે એ બધા જ તાલુકા અને જિલ્લા આ અપડેટેડ ફાઇલમાં આપેલા છે, જે સુપર ઇમ્પોર્ટન્ટ છે તમારી આવનારી પરીક્ષા માટે. અને ખાસ આ પ્રકારની પ્રિપેરેશન કરજો જેથી તમને મદદરૂપ થઈ શકે આવનારી પરીક્ષાની અંદર. જેમ કે અંકલેશ્વર તાલુકો કયા જિલ્લામાં છે, ભરૂચ જિલ્લામાં આવેલો છે. એ રીતે શેરથા જે છે એ કયા ગામ, કયા તાલુકા, કયા જિલ્લામાં છે, ગાંધીનગરમાં છે. આખડોલ તાલુકો નડિયાદ, જિલ્લો કયો લાગશે, ખેડા. કુંભારડી તાલુકો કયો થશે, વાવ. જિલ્લો બનાસકાંઠા, તો વાવ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. રૈયા એ રેસકોર્સ ક્યાં છે, તો રાજકોટની અંદર છે. હર્ષદપુર તાલુકો અને જિલ્લો જામનગર થશે. મોચીરાય, આ ખાસ યાદ રાખજો, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. ટીંબા એ સતલાસણા તાલુકામાં આવશે, અને તાલુકો જિલ્લો મહેસાણા લાગશે ત્યાં. નેક્સ્ટ ત્રિવેણી ઘાટ ક્યાં આવેલું છે, સોમનાથ ખાતે આવેલો, જિલ્લો ગીર સોમનાથ. ઓડ તાલુકો દસક્રોઈ જે છે એ ક્યાં આવેલો છે, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, 1-2 વખત પરીક્ષામાં પૂછાયેલું પણ છે. બાંઠીવાડા તાલુકો મેઘરજ, જિલ્લો કયો લાગશે, અરવલ્લી લાગશે. બાવળકાંઠિયા તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા. રામણદા તાલુકો અને જિલ્લો પાટણ. બગવદર તાલુકો અને જિલ્લો પોરબંદર. જરખિયા, લાઠી અને દુધાળા, આ ખાસ યાદ રાખજો. 15મો નંબર તો મગજની અંદર ફિટ કરી લેજો. તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી, આ સુપર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો આ 15 નંબરનું. ત્યારબાદ 16 નંબરની વાત કરીએ તો વાડલા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર લાગુ પડશે. નાની વાવડી તાલુકો ગારિયાધાર, એક ગારિયાધાર કયા જિલ્લામાં આવેલો તાલુકો છે, તો ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો છે. આહવા, જિલ્લો ડાંગ. જારોલા એટલે કે બોરસદ તાલુકાની અંદર કયો જિલ્લો લાગશે, બોરસદ કયા જિલ્લામાં આવે છે, તો એ આણંદ જિલ્લામાં આવે છે. વાઘજીપુર તાલુકો શહેરા કયા જિલ્લામાં લાગુ પડશે, પંચમહાલની અંદર. કંથાનગર તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ લાગુ પડશે. ચિકદા તાલુકો દેધિયાપાડા તાલુકો કયા જિલ્લામાં છે, નર્મદા જિલ્લામાં આવેલો છે. ચીકલી તાલુકો નવસારીની અંદર. સુરત, જિલ્લો સુરત. સરથાણા, નાની સરસણ તાલુકો સંતરામપુર મહીસાગર જિલ્લામાં આવેલો તાલુકો છે. વંથલી એ જૂનાગઢ જિલ્લાનો તાલુકો છે. બરડિયા તાલુકો દ્વારકા અને જિલ્લો કયો લાગુ પડશે, દેવભૂમિ દ્વારકા. ખોપડા તાલુકો લાગુ પડશે ગઢડા. ગઢડા ક્યાં આવેલું છે, એ કયા જિલ્લામાં છે, તો બોટાદ જિલ્લામાં આવેલું છે. બગથળા તાલુકો અને જિલ્લો મોરબી. અલીખેરવા તાલુકો બોડેલી કયા જિલ્લામાં આવેલું છે, તો એ બોડેલી કયા જિલ્લાનો તાલુકો છે, તો છોટાઉદેપુરનો છે. વડોદરા છાણીતળાવ ક્યાં આવેલું છે, વડોદરા ખાતે આવેલું છે. કસવાવ તાલુકો વ્યારા કયા જિલ્લામાં આવેલું છે, તાપી જિલ્લામાં આવેલું છે. વાપી વલસાડ જિલ્લામાં આવેલું છે. અને છેલ્લું છે ધંધુકા, જે અમદાવાદ જિલ્લાની અંદર છે. બીજી અગત્યની વસ્તુ કે જે વિડીયો કોન્ફરન્સમાં જે લોકો જે ગામે ભાગ લીધો એમની પણ કેટલીક માહિતી આપેલી છે. પણ અહીંયા અગત્યની વસ્તુ છે કે જે ગામ અને ગામની સાથે તાલુકો અને જિલ્લો, આ સુપર ઇમ્પોર્ટન્ટ થાય છે આપણા માટે. કુવાસરા ગામ વિસનગર તાલુકામાં આવેલું છે, અને આ વિસનગર તાલુકો કયા જિલ્લામાં છે, તો એ મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. તમને કોઈ પૂછે કે મોટા લીલિયા કયા તાલુકાની અંદર છે, તો લીલિયા તાલુકાની અંદર આવેલું છે. અને જિલ્લો અમરેલી, તો લીલિયા તાલુકો કયા જિલ્લામાં છે, અમરેલી જિલ્લામાં છે. હાલોલ કયા જિલ્લામાં આવેલું છે, પંચમહાલ જિલ્લાની અંદર. આણંદની અંદર. વઢવાણ એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. ડીસા બનાસકાંઠા જિલ્લાની અંદર આવશે. અને ભરૂચ એ ભરૂચ જિલ્લાની અંદર. પારખેત તાલુકો
પેટછાલ, કોઠરિયા. બીજી અગત્યની ન્યૂઝ આપણને ખબર છે કે સરકાર દ્વારા એક નવું અભિગમ શરૂ કરવામાં આવ્યો છે, ત્રિનેત્ર, કે જે ખનિજ સંપદા જે છે એની ચોરી થાય છે એને રોકવા માટે ત્રિનેત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રારંભિક તબક્કેની વાત કરીએ તો આ ત્રિનેત્રનો ઉપયોગ સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર જેવી મોટી નદીઓમાં થતી બિનઅધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિઓ પર ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ તેમાં ભૂમિકા છે. તો યાદ રાખજો, પાયલોટ પ્રોજેક્ટ કઈ મોટી નદીઓ પર લાગુ કરવામાં આવશે, તો આ ચાર નદીઓના નામ આપણને હોવા જોઈએ, સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર. યાદ રાખજો, સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર. ક્લિયર? તો અહીંયા બીજી વસ્તુ છે કે 2,00,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારની જે ખનિજ સંપદા જે છે એના પર વોચ રાખવા માટે કચેરીઓને પણ ડ્રોન ટેકનોલોજી સજ્જ કરાઈ છે. તો 2,00,000 સ્ક્વેર કિલોમીટરની વિસ્તારની ખાણ ખનિજ સંપદા પર નજર રાખવા માટે ત્રિનેત્ર ડ્રોન સ્કીમ શરૂ કરવામાં આવી છે. તો 2,00,000 સ્ક્વેર કિલોમીટર આ પણ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. બીજી અગત્યની જેટલી ઇન્ફોર્મેશન છે એને પણ આપણે કલેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ ધીરે ધીરેથી. તો એ ખાસ ધ્યાન રાખજો, સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આમાંથી નીકળવાના છે. આ જ ડિટેલ છે એની અંદરથી. એક તો સર્વેલન્સ પ્રોજેક્ટ માટે જે ડ્રોન ઉપયોગ થશે એ 2,00,000 કિલોમીટરથી એને નિયંત્રિત કરી શકાશે? તો 5 કિલોમીટરના અંતરથી એને નિયંત્રિત કરી શકાશે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે એની જે ત્રિજ્યા કેટલો વિસ્તાર આવરી લેશે? તો 10 કિલોમીટરની ત્રિજ્યામાં એ વિસ્તાર આવરી લેશે. આ જે ડ્રોન યુઝ કરાયા છે ત્રિનેત્રની અંદર એ 10 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને આવરી લેવાના છે. આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. કેટલાથી એને નિયંત્રણ કરી શકાય છે, કેટલી દૂરથી? તો 5 કિલોમીટર અંતરથી એને નિયંત્રિત કરી શકાય છે, તેમજ 10 કિલોમીટર જે છે ત્રિજ્યા વિસ્તારને તે આવરી લે છે. બીજી વસ્તુ કે કેટલી ઊંચાઈએથી ડ્રોન જે છે વાહનોની, કારણ કે ખનિજ ચોરી થાય છે એટલે વાહનો દ્વારા થશે, એટલે કે રેતીની ચોરી થાય છે વાહનો દ્વારા થશે, તો એક નંબર પ્લેટને કેટલી ઊંચાઈથી એ પકડી શકે છે કે નંબર પ્લેટ સારી રીતે વંચાઈ શકે? તો 30-35 મીટર ઊંચાઈથી, 30-35 મીટરે જો ડ્રોન હોય તો ત્યાંથી એ જે કોઈ પણ ગાડી જે છે એની નંબર પ્લેટ વાંચી શકે છે. અને બીજી અગત્યની વસ્તુ કે રેકોર્ડ રાખી શકે છે કોઈપણ પ્રવૃત્તિઓનો કેટલી ઊંચાઈથી? તો 70-75 મીટરની ઊંચાઈથી ખાણ પ્રવૃત્તિઓ પર એ રેકોર્ડ રાખી શકે છો. તો ફરીથી વન્સ અગેન મગજની અંદર ફિટ કરી લેજો, 2,00,000 કિલોમીટરથી અંતરથી એને નિયંત્રિત કરી શકાય છે 5 કિલોમીટર, તેમજ જે માઇનિંગને ચકાસવા માટે કેટલો વિસ્તાર આવરી લેશે 10 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારથી આવરી લેશે, કે પછી જે નંબર પ્લેટ માટે કેટલી ઊંચાઈ હશે? તો 30-35 મીટર ઊંચાઈ હશે તો નંબર પ્લેટ પકડાઈ જશે, અને 70-75 મીટરે તે બધો રેકોર્ડ રાખી શકશે. બીજી વસ્તુ, હવે આ ડ્રોન મૂકવામાં આવે, ડ્રોન ચાલશે બિચારો, તો એની સ્પીડ તો ખબર હોવી જોઈએ ને આપણને કેટલી સ્પીડથી ચાલશે? તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકશે. યાદ રાખજો, આ ડ્રોન જે છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકશે, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી અગત્યની વસ્તુ કે આપણા ગુજરાતના જેટલા જિલ્લાઓ જે છે એમાં ટોટલ કેટલા જિલ્લાઓ છે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને ટોટલ જે આપણા રાજ્યના 32 જિલ્લાઓમાં ખનિજ પ્રવૃત્તિ આવેલી છે, જે પૈકી 16 જિલ્લાઓ એવા છે કે જ્યાં લિગ્નાઇટ, લાઇમસ્ટોન, બોક્સાઇટ, ફ્લોરસ્પાર, પરલાઇટ જેવા મુખ્ય ખનિજો મળી આવે છે. તો યાદ રાખજો કે લિગ્નાઇટ, લાઇમસ્ટોન, બોક્સાઇટ, ફ્લોરસ્પાર, પરલાઇટ જેવા મુખ્ય ખનિજો અહીંથી મળી આવે છે. બીજી અગત્યની વસ્તુની વાત કરીએ કે હવે જ્યારે ખાણ ખનિજ નિગમ થયું તો એની જે નિયમની જરૂરિયાતો માટે એને મદદ કરવા માટે ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી, જેને GMRDS તરીકે ઓળખાય છે. અને બીજી વસ્તુ કે આના માટેની જે લેબોરેટરી જે છે એ લેબોરેટરી કઈ જગ્યાએ છે? તો રાયસણ ખાતે. કઈ જગ્યાએ બનાવવામાં આવેલી છે? રાયસણ ખાતે લેબોરેટરી બનાવવામાં આવેલી છે. અદ્યતન મિનરલ કેમિસ્ટ્રી એન્ડ પેટ્રોગ્રાફી લેબોરેટરીની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવેલી છે? તો રાયસણ ખાતે કરવામાં આવેલી છે. કેટલાક નિયમો જે છે 2016માં ડિક્લેર કરવામાં આવ્યા હતા, તો એ પણ કહે છે કે ગુજરાત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન નિયમો ક્યારે રજૂ કરવામાં આવ્યા હતા? 1/4/2016ના રોજ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ નિયમો રજૂ કરવામાં આવ્યા હતા. બીજા કેટલાક અગત્યના ન્યૂઝ અહીંયા આપણા માટે આવી રહ્યા છે કે
કે ભારતની અંદર બે સંસ્થાઓ જે છે શિલ્પકલાની તાલીમ આપતી છે, સ્ટોન આર્ટિઝન પાર્ક બનાવવામાં આવેલા છે, અને આ ભારતની અંદર શિલ્પકળા માટે સ્ટોન આર્ટિઝન પાર્ક માત્ર બે જગ્યાએ બનાવવામાં આવે છે. એ બે જગ્યા કઈ છે? અંબાજી અને દ્રાંગધ્રા. કયું છે? અંબાજી અને દ્રાંગધ્રા. તેમજ જે શિલ્પકલાના ઓજારો વગેરેની સુવિધા, હવે આ બધા જે કહેવાય છે કે આર્ટિઝન પાર્ક છે, જેમાં તાલીમ લેવામાં આવતા જેટલા પણ તાલીમાર્થીઓ છે એમની રહેવાની, જમવાની, સાહિત્ય અને શિલ્પકામના ઓજારો વગેરેની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. અને એના ઉપરાંત રોજના 100 રૂપિયા લેખે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. તો આ પણ તમે મગજની અંદર ફિટ કરી લેજો કે જે શિલ્પકામના કહેવાય છે કે શિલ્પકળાની તાલીમ લેવા આવતા અંબાજી અને દ્રાંગધ્રા ખાતે આવતા જે તાલીમાર્થીઓ છે એમને કેટલા રૂપિયા લેખે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે? 100 રૂપિયા લેખે તાલીમ આપવામાં આવે છે. અત્યારે હાલ કુલ 3938 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. તો આ ઘણી બધી ઇન્ફોર્મેશન છે કે આ બધી ઇન્ફોર્મેશન બીજે ક્યાંય ન્યૂઝપેપરમાં ક્યાંય હોતી નથી, આ માત્ર ને માત્ર તમને પાક્ષિકમાં જ મળે છે. તો આ જે અંડરલાઇન કર્યું છે એને ખાસ વાંચી લેજો ફ્રેન્ડ્સ. ગાંધીનગરમાં આપણને ખબર છે કે વૃદ્ધ લોકો માટે પ્રોજેક્ટ ઘરે જઈને સારવાર મળી શકે, ડૉક્ટરો ઘરે જાય તપાસ કરે અને એકલ રહેતા વૃદ્ધ હોય એ લોકોને પણ સારવાર મળે, તો એ માટે જે તબીબી સારવારનો જે પ્રોજેક્ટ જે શરૂ કર્યો છે એના માટે પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આ પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કઈ જગ્યાએથી કરવામાં આવ્યો છે? ગાંધીનગર ખાતે. દેવામાં કે રાજ્યમાં જેટલા પણ એકાંકી જીવન જીવતા જે વયસ્ક વૃદ્ધો છે એમને ઘર બેઠા સારવાર મળી રહે એના માટે વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત નામનો પાયલટ પ્રોજેક્ટ ગાંધીનગર મહાપાલિકામાં શરૂ કરવામાં આવ્યો છે. અને શુભારંભ ખાતે વાત કરીએ તો 20થી વધુ વયસ્કોનો જે છે ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ હેઠળ એક ડૉક્ટર, એક નર્સિંગ સ્ટાફ અને એક અટેન્ડન્ટની ટીમ દ્વારા રજીસ્ટર થયેલ વયસ્કોના ઘરે જઈ તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તો યાદ રાખજો, ટીમમાં કોણ કોણ હતો? એક ડૉક્ટર, એક નર્સિંગ સ્ટાફ અને એક અટેન્ડન્ટ હતો. બીપી, વજન, સુગર વગેરે માપવામાં આવે છે 15 દિવસે વયસ્કોના ઘરે જઈને. પેલું તમને ખબર છે ને, 1000 રૂપિયા ટોકન છે આના માટે રજીસ્ટ્રેશન કરવાની, અને જો ઇમરજન્સી ચાર્જ કેટલો છે? 200 રૂપિયા. કેટલો છે? 200 રૂપિયા. તો આ બંને ડિટેલ પણ ખાસ યાદ રાખજો જે આમાં આપેલી નથી. દિવ્યાંગ બાળકોના ઉત્સાહ અને વિશ્વાસને પ્રેરવા માટે રાષ્ટ્રીય સ્તરનો જે કાર્યક્રમ છે આ વખતે કઈ જગ્યાએ યોજાયો? તો આ વખતે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે યોજાયો. આ પ્રોજેક્ટનું નામ પણ બહુ સરસ છે, આકાંક્ષા ચલો કરે કુછ ખાસ. જે સરસ થીમ પર આનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે. નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઓપન સ્કૂલિંગ એ નામ પણ યાદ રાખજો, કારણ કે CBSE એક એનું શોર્ટ ફોર્મ પરીક્ષામાં, શોર્ટ ફોર્મ હતું, એનું પૂર્ણ નામ પરીક્ષામાં પૂછી લીધું હતું. તો NIOSનું નામ પણ ખાસ યાદ રાખજો. ગુજરાતીમાં કહીએ તો રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન. શું થાય છે? રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન, જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ કહેવાય છે, NIOS. ક્લિયર? તો એ જે થીમ હતી એ પણ ખાસ યાદ રાખજો. ગાંધીનગર ખાતે એનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અરુણિમા સિંહાને પણ યાદ કરવામાં આવ્યા. ગુજરાતની મુલાકાતે આપણા રાષ્ટ્રપતિજી આવ્યા, એક દિવસની મુલાકાતે આવ્યા અને આમાં ઘણા બધા કાર્યક્રમોમાં એણે પોતે ભાગ લીધો. એમાંથી અગત્યનો કાર્યક્રમ જે છે ઓર્ગન હાર્વેસ્ટિંગને લઈ હતો, કે ઘણા લોકો જે છે બ્રેઇન ડેડ વ્યક્તિના જે અંગદાન જે છે એ કરવામાં આવ્યા હતા. એ સંદર્ભે એવા લોકોનું સન્માન કરવામાં આવ્યું કે જેમણે અંગદાન કર્યું હોય. અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યપાલ ઓપી કોહલી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી અગત્યની વાત કરીએ, સુરત ખાતે હાજર રહ્યા હતા. જો સુરત ખાતે યાદ રહ્યા હોય તો કઈ જગ્યાએ રહ્યા હતા? તો સરસાણાના કન્વેક્શન એક્ઝિબિશન હોલ ખાતે. કયું? સરસાણાનું કન્વેક્શન એક્ઝિબિશન હોલ આયોજિત ડોનેટ લાઈફના કાર્યક્રમમાં આપણા રાજ્યમંત્રી શ્રી આરોગ્ય રાજ્યમંત્રી કોણ છે? કિશોરભાઈ કાનાણી. વિધાનસભાના દંડક કોણ છે અત્યારે હાલ એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આવશે શ્રી RC પટેલ સાહેબ, વિધાનસભાના દંડક. સુરતના મેયરનું નામ શું છે? શ્રીમતી અસ્મિતા સિરોયા. અને સાંસદ કોણ છે ત્યાંથી? દર્શનાબેન જરદોસ. રાષ્ટ્રપતિ જે છે દીક્ષાંત સમારોહમાં હાજરી આપી મુખ્ય અતિથિ હતા. દક્ષિણ ગુજરાત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કયા દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા? 49માં.
રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે. અને ઘણી બધી અહીં વાતો થઈ હતી, પરંતુ એ ખાસ યાદ રાખવાનું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો કયા નંબરનો દીક્ષાંત સમારોહ આયોજન થયો હતો, તો યાદ રાખજો 49મો. કયો? 49મો. કેમ? કારણ કે એની અંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહ્યા હતા. આ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્યમંત્રી સાહેબ, આપણા રાજ્યના રાજ્યપાલ અને આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. હવે થાય કે અહીંયા જ્યારે યુનિવર્સિટીનું નામ આવે તો રાજ્યમંત્રી શ્રી, શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી કોણ સંભાળે? રાજ્યમંત્રી કોણ છે? વિભાવરીબેન દવે. કુલપતિ કોણ હતા? જે કે ઉપાધ્યક્ષની વાત, કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાજી અને અન્ય પદાધિકારીઓ આમાં હાજર રહ્યા હતા. ઇસરોના વૈજ્ઞાનિક એસ કિરણકુમાર અને કૈલાસ સત્યાર્થીને સંતુકબા માનવરત્ન એવોર્ડ કોના હસ્તે આપવામાં આવ્યો? તો એ આપવામાં આવ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યો. SRK ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ વેળે વાત કરીએ તો SRK નોલેજ ફાઉન્ડેશનના ચેરમેન અને ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, કે જેમની માતાના માતૃશ્રી સંતોકબાની યાદમાં આ માનવરત્ન એવોર્ડ આપવામાં આવે છે, તો એ પણ ખાસ યાદ રાખજો. ગુજરાત સરકારનો એક નવતર ટેકનોલોજી મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. 108 મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે, અને સાથે સાથે બોટ એમ્બ્યુલન્સ પર શરૂ 108 બોટ એમ્બ્યુલન્સ પણ સાગર ખેડુ બંધુઓ માટે બોટ એક્સપ્લેન્સ 108 બોટ એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે. અને આ માટે જે કાર્યક્રમ જે છે કઈ જગ્યાએ યોજાયો હતો? અમદાવાદના કઠવાડા ખાતે. કઈ જગ્યાએ યોજાયો હતો? અમદાવાદના કઠવાડા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કેટલીક અગત્યની ન્યૂઝ અહીંયા છે કે એક બીજી એમ્બ્યુલન્સ છે, 1962 કરુણા એમ્બ્યુલન્સ પણ ચાલે છે. બીજી અગત્યની વસ્તુ આવે કે 108 જે છે સેવા કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? આપણા 2007માં એ વખતના અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમના દ્વારા 108 સેવાઓનું શરૂ કરવામાં આવી હતી, એટલે કે સેવા કાર્યરત થઈ હતી. બીજી અગત્યની વસ્તુની વાત કરીએ તો જે 48 કલાકમાં, એટલે કે જે લોકો અહીંયા જ્યારે એમ્બ્યુલન્સની વાત આવે છે ત્યારે એ સંદર્ભે એક બીજી વાત કરવી પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે નાયબ મુખ્યમંત્રી એટલે કે આપણા કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. એમણે જણાવ્યું હતું કે અકસ્માતમાં 48 કલાકમાં ₹50,000ની જે મર્યાદામાં સારવાર ખર્ચ આપવાની યોજના સરકારે તાજેતરમાં શરૂ કરી છે. આ ગોલ્ડન અવર સ્કીમ લોકો સુધી પહોંચાડવાનો એમનો અભિગમ છે. હવે વાત થાય છે કે જે બોટ યોજના શરૂ કરવામાં આવી છે એની અંદર, આ બોટની અંદર એક કેપ્ટન હશે, 3 સહાયક કર્મચારીઓ હશે અને એક તાલીમબદ્ધ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિત ટોટલ 5 સભ્યોની ટીમ હશે જે 24 કલાક કાર્ય કરશે. તો 5 સભ્યો હશે, યાદ રાખજો. અત્યારે હાલ 585 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત બની છે, અને 2018-19માં જે બજેટમાં કેટલી એમ્બ્યુલન્સ મંજૂર કરવામાં આવી છે? તો 125 એમ્બ્યુલન્સ મંજૂર કરવામાં આવી છે. કેટલી? 125 એમ્બ્યુલન્સ મંજૂર કરવામાં આવેલી છે. 10 નવી એમ્બ્યુલન્સ સાથે 2 બોટ એમ્બ્યુલન્સ શરૂ કરાય. આ પ્રસંગે જે આજે અત્યારે હાલ જે એપ્લિકેશન શરૂ કરવામાં આવી એ પ્રસંગે 10 નવી 108 એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી, અને જે બોટ એમ્બ્યુલન્સ છે કેટલી શરૂ કરવામાં આવી છે? 2 બોટ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. એ ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હવે નાગરિકોને ત્વરિત સારવાર માટે જે છે નવા મોડ્યુલ તૈયાર કરવામાં આવે છે. આ નવા મોડ્યુલની વાત કરીએ તો એક છે સિટીઝન મોડ્યુલ, બીજાની વાત કરીએ તો બીજું છે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, ત્રીજું છે પાયલોટ ડ્રાઈવર મોડ્યુલ, ચોથું જે મોડ્યુલ છે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મોડ્યુલ, અને પાંચમું જે છે હોસ્પિટલ મોડ્યુલ. ટોટલ 5 મોડ્યુલ શરૂ કરવામાં આવે છે. 5 મોડ્યુલના નામ ખાસ યાદ રાખજો. કેટલા મોડ્યુલ શરૂ કરવામાં આવે છે? મોડ્યુલ તો ઇમરજન્સી રિસ્પોન્સ સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ ડ્રાઈવર મોડ્યુલ, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મોડ્યુલ અને હોસ્પિટલ મોડ્યુલ. આમ ટોટલ 5 મોડ્યુલના આધારે બને તેટલા આપણા એક્સિડન્ટના કેસ ઓછો કરવાનો ટાર્ગેટ છે. માછીમારો માટે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. બોટ એમ્બ્યુલન્સ સેવા કે હાલમાં માત્ર કેટલી બોટ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે? 2 બોટ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. અને આગળ જોઈ લીધું કેટલા જણની ટીમ હશે? 5 જણની ટીમ હશે. બીજી વસ્તુ કે દરિયામાં
કે કિનારે જેટી ઉપર દર્દીને તબદીલ કરવા તેમજ ક્રેનની મદદથી પણ તબદીલ કરી શકાય તે માટે આગવી ખાસિયત સાથેનું ખાસ દરિયાઈ ઇમરજન્સીમાં ઉપયોગ લેવાય એ માટેનું નીલ રોબર્ટસન સ્ટેચર બોર્ડમાં મૂકવામાં આવ્યું. નીલ રોબર્ટસન સ્ટેચર એ પણ મૂકવામાં આવેલું છે. સાથે સાથે પલ્સ એક્સોમીટર, દર્દીને હેરફેર માટે 5 પ્રકારના સ્ટેચર, સ્કૂપ સ્ટેચર, સ્પાઇન સ્ટેચર, ઓટોલોડર સ્ટેચર, ક્લોથ સ્ટેચર વગેરે આની અંદર આયોજન કરવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ, આ હતો ગુજરાત પાક શીખનો પાર્ટ 1. આશા કરું છું કે આપને આ પાર્ટ 1 પસંદ આવ્યો હશે, અને જો પાર્ટ 1 પસંદ આવ્યો હોય તો તમારા પ્રતિભાવો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવતા રહેજો, જેથી મને ખ્યાલ આવે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. અને વિડીયો પસંદ આવ્યો છે તો હું ફટાફટથી પાર્ટ 2 પર વર્ક કરવાનું ચાલુ કરી દઉં અને આવી જ ડિટેલ તમારા માટે લઈને આવતો રહું. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ઇફ યુ લાઇક ધ વિડીયો, પ્લીઝ ડુ પ્રેસ ધીસ લાઇક બટન બિલો ધ વિડીયો. વિડીયોની નીચે આવતું જે લાઇક બટન છે એને પ્રેસ કરજો. કોમેન્ટ બોક્સમાં પોતાના પ્રતિભાવો લખજો.